ऋतुनन्द महाकाय सूर्यकोटि समप्रभा निर्विघ्नं कुरु નમસ્તે વિદ્યાર્થી મિત્રો હું વૈશાલી મેડમ પ્રણવ સેવા સંસ્થામાં તમારું સ્વાગત કરું છું વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ આઠમાં પ્રકરણ ચારનો અભ્યાસ કરીશું પ્રેરણાદીપ ચાણક્ય પ્રેરણાદીપ ચાણક્ય વિદ્યાર્થી મિત્રો ચાણક્યના જીવનમાં બનેલ અહીંયા એક પ્રેરણ પ્રસંગ રજૂ કર્યો છે ચંદ્રગુપ્ત દ્વારા ગરીબોને વિતરણ કરવામાં આપવામાં આવેલા ધબડા ચાણક્યના ઘરે અમાનત સ્વરૂપે પડ્યા છે ચાણક્ય ઠંડી હોવા છતાં તેનો ઉપયોગ નથી કરતા અને નીચે સૂવે છે આ દ્રશ્ય જોઈને ત્યાં આવેલા ચોરોનું હૃદય પરિવર્તન થાય છે તેનો આપણે અભ્યાસ કરીશું ચંદ્રગુપ્ત શીતકાલ અસ્તિ જનેશું કંબલાનંદ વિતરતું ચંદ્રગુપ્ત કહે છે આર્ય ચાણક્ય ઠંડીનો સમય છે લોકોને ધાબળા વેચો ચાણક્ય મહાજન અહમ કમલાન મમ ગૃહ નયામી પ્રભાતે વિતરીશ્યામી ચાણક્ય કહે છે કે મહારાજ અત્યારે હું કામડા મારા ઘરે લઈ જઈશું સવારમાં વહેંચીશ ચંદ્રગુપ્ત તથા કરો ભવન ભવાન ચંદ્રગુપ્ત કહે છે ભલે આપ તેમ કરો ત્રય ચોરા પ્રવેશ એકલી વારમાં ત્રણ ચોરો પ્રવેશ કરે છે પ્રથમ ચંદ્રગુપ્ત મંત્રી ચાણક્ય તસ્ય ગૃહમ પહેલો કહે છે કે ચંદ્રગુપ્તના મંત્રી ચાણક્ય આ તેમનું ઘર છે દ્વિતીય અત્ર તેલ દીપ સમીપે પીઠમ પુસ્તકાની બીજો કહે છે કે અહીંયા તેલનો દીવો છે નજીકમાં આસન છે અને પુસ્તકો તૃતીય ધનમ કુત્ર ત્રીજો કહે છે તો ધન ક્યાં છે પ્રથમ દ્વિતીય પહેલો કહે છે કે અહીં તો નથી બીજા ઓરડામાં આપણે જઈએ દ્વિતીય આશ્ચર્ય બીજો કહે છે આશ્ચર્ય સૈત્યમ અધિકમ અસ્તિ બીજો એકદમ આશ્ચર્યની સાથે કહે છે કે ઠંડી તો અહીંયા ખૂબ જ છે

ત્રીજો કહે છે કે વળી નીચે સૂવે છે નોવાઈની વાત છે પ્રથમ તરી ચાણક્ય પૂછમ પહેલો કહે છે કે તો આપણે ચાણક્યને પૂછીએ તસ્ય રહસ્યમ આનું રહસ્ય શું છે તીય એ તમાકમ સહસમ બીજો કહે છે કે આ આપણું ઘણું મોટું સાહસ છે પ્રથમ પહેલો કહે છે આર્ય વયમ ચોરાહસમાં પહેલો કહે છે કે હે આર્ય અમે ચોરો છીએ ચોર કાર્યન કાર્ય અમે ચોરીના કામ માટે આવ્યા છે મહોદય અસ્તિ આશ્ચર્ય આશ્ચર્ય છે દ્વિતીય બીજો કહે છે સિત્યમ અસ્તિ ઠંડી ખૂબ જ છે કમ્બલાહાર સમીપે સંતિ કામડા પણ નજીકમાં છે તથાપિ ભગવાન કિમર્થમ ઉપયોગમ ન કરોતી તો પણ તમે આ ધબડાનો ઉપયોગ કેમ નથી કરતા ચાણક્ય હવે ચાણક્ય કહે છે એ તે કંબલા મમ કૃત્ય ન દરિદ્રજના કૃતે સંતિ ચાણક્ય કહે છે કે આ કામડા મારા માટે નથી ગરીબ લોકો માટે છે યત વસ્તુ અસ્માકમ નાસ્તિ જે વસ્તુ આપણી નથી તસ્ય ઉપયોગ પાપમ તેનો ઉપયોગ કરવો પાપ છે સર્વે ચોરા બધા ચોરો કહે છે અરે રે વયમ તો પ્રતિદિન પાપમ કુમ બધા ચોરો કહે છે અરેરે અમે તો રોજ જ આ પાપ કરીએ છીએ ચોર કાર્ય એવું ઉદરમ પૂર્તિ કુર્મ ચોરીના કામ વડે જ અમે અમારું પેટ ભરીએ છીએ વયમ અદ્યહ આરભ્યમ પાપમ ન કરીષ્યામી અમે આજથી શરૂ કરીને હવે આ કામ નહીં કરીએ જય તું આર્યહ આર્યનો જય થાવ વિદ્યાર્થી મિત્રો ફરી એક વખત આપણે એનું ભાષાંતર જોઈશું ચંદ્રગુપ્ત હે આર્ય ચાણક્ય શિયાળાનો સમય છે લોકોને ગામડા વહેંચો ચાણક્ય મહારાજ અત્યારે હું ગામડા મારા ઘરે લઈ જાઉં છું સવારમાં વહેંચીશ ચંદ્રગુપ્ત સારું આપ એ મુજબ કરો એટલી વારમાં ત્રણ ચોરો પ્રવેશે છે પહેલો કહે છે કે ચંદ્રગુપ્તના મંત્રી ચાણક્ય આ તેમનું ઘર છે બીજો કહે છે અહીં તેલનો દીવો છે પાસે આસન છે પુસ્તકો છે ત્રીજો કહે છે તો ધન ક્યાં છે પહેલો કહે છે અહીં તો નથી બીજા ઓરડામાં દાખલ થઈએ આશ્ચર્ય ઠંડી ખૂબ જ છે ત્રીજો કહે છે કામડા નજીકમાં જ છે પહેલો કહે છે તો પણ આ મહાશય બીજો કહે છે જાતે કામડાનો ઉપયોગ નથી કરતા ત્રીજો કહે છે વળીએ નીચે ભૂમિ પર સૂવે છે એ નવાઈની વાત છે પહેલો કહે છે તો આપણે ચાણક્યને પૂછીએ આપણે તેનું રહસ્ય જાણીએ બીજો કહે છે કે આ આપણું પહેલો કહે છે આર્ય અમે ચોરો છીએ ચોરીના કામ માટે આવ્યા છે મહાશય આશ્ચર્ય છે બીજો કહે છે કે ઠંડી તો ખૂબ જ છે ગામડા નજીકમાં છે તો પણ તમે આનો ઉપયોગ કેમ નથી કરતા ચાણક્ય ચાણક્ય જવાબ આપે છે કે આ ગામડા મારા માટે નથી ગરીબ લોકો માટે છે જે વસ્તુ આપણી નથી તેનો ઉપયોગ કરવો પાપ છે બધા ચોરો મળીને કહે છે અરે રે અમે તો દરરોજ જ આ કામ કરીએ છીએ ચોરીના કામ વડે જ અમે અમારું પેટ ભરીએ છીએ અમે આજથી શરૂ કરીને હવે કદાપી આ કામ નહીં કરીએ આર્યનો જય થાવ વિદ્યાર્થી મિત્રો આજે અહીંયા પ્રકરણ પૂર્ણ થાય છે હવે પછીના પ્રકરણનો અભ્યાસ આવતા વિડીયોમાં કરીશું તમારો આભાર